ध्यान का स्वरूप अन्य पक्षों पति ध्यान ने आकर्षित करना घटक एम आप वस्तुलक्षी घटक चर्चा कर आज आप ध्यान व्यक्तिलक्षी निर्धारक मनोचित संभाव एने आप समझिए कि भाई ध्यान व्यक्तिलक्षी निर्धारकों क्या है पहले आपने प्रस्ताव रखी कि भाई ध्यान कोई एक चौक्स उद्दीपक प्रत्ये आकर्षाय ध्यान कोई एक वस्तु बनाम के व्यक्ति प्रत्ये सामान्य आकर्षाय आ प्रश्न ध्यान कोई एक चौक्स उद्दीपक प्रत्ये सामान्य आकर्षाय ध्यान कोई एक वस्तु बनाम के व्यक्ति प्रत्ये सामान्य आकर्षाय क्या घटकों तेना माटे जवाबदार छे વસ્તુના ઉત્પાદકો તેની જાહેરાત કરનારા અને તેનું વેચાણ વધારવા માટે પ્રદર્શન યોજનારા આયોજકો માટે આ બાબત જાણવી ખૂબ અગત્યની છે. બરાબર સમજો શું કહેવા માંગે છે કે પહેલી બાબત કે આપણે કોઈ ચોક્કસ સુધી પ્રત્યે ધ્યાન કેમ આપીએ છીએ ધ્યાન કોઈ વસ્તુ બનાવતી બાબત પ્રત્યે સામાન્ય આકર્ષાય છે વસ્તુલક્ષી કે બાહ્ય નિર્ધારક વ્યાખ્યા જરૂરિયાત વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની
મીડિયાની તીવ્રતા નક્કી કરે છે. વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. ભૂખ, તરસ, નિંદા, જાતીયતા વગેરે શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. દાખલા તરીકે ભૂખ્યા માણસનું ધ્યાન ખોરાક ઉપર તરત જાય છે, પરંતુ પછી માણસનું ધ્યાન પાણી પર જાય છે. આ આપણી શારીરિક જરૂરિયાતો છે. એવી આપણી મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો છે, જેવી કે પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતિ અને સત્તા લાલસા જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. હવે આપણો ત્રીજો વ્યક્તિલક્ષી ઘટક છે ટેવ. ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાય છે. બીડી, તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓને સૂકી લે. જ્યારે ચોથો મુદ્દો આપણો હોય છે શિક્ષણ. શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેનું જેવું શિક્ષણ તેનું તેવું ધ્યાન. દાખલા તરીકે ડોક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય છે, અને એન્જિનિયરનું ધ્યાન નવા મકાન અને ડિઝાઇન તરફ જતું હોય છે. પાછું છે મનો શારીરિક સ્થિતિ. વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. દાખલા તરીકે વાગ્યું હોય એ વ્યક્તિનું ધ્યાન વાગ્યાના ભાગ પર આરંભા જાય છે. માનસિક તંગી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. આ બધો શારીરિક સ્થિતિ એટલે કે શારીરિક અને માનસિક સ્થિતિ પણ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. જેમ કે આપણને વાગ્યું હોય તો માથાનું દુખાવો થતું હોય તો સ્વાભાવિક છે કે એ જગ્યા પર વારંવાર આપણું ધ્યાન જાય છે. અથવા કોઈ બાબતની ચિંતા હોય અથવા કોઈ સમસ્યા હોય તો આપણું ધ્યાન વારંવાર ચિંતા કે સમસ્યા ઉપર જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણમાં સંવેદન ધ્યાન એનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે પ્રકરણનું નામ છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. હવે આપણે પ્રત્યક્ષીકરણ ઉપર આગળ વધીએ તો સૌ પહેલા પ્રત્યક્ષીકરણ શું છે એને સમજવું હોય તો આપણે આપણા આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. આપણે આપણી આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે સંવેદન. મિત્રો, જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ આપવો એટલે પ્રત્યક્ષીકરણ. જુદા જુદા સંવેદનોનો સંકલન કરીને અર્થ તારવો એટલે પ્રત્યક્ષીકરણ. બહુ સંક્ષિપ્તમાં જો કહેવું હોય તો પ્રત્યક્ષીકરણ એટલે શું ભાઈ, તો એની સંક્ષિપ્તમાં વ્યાખ્યા કરી શકાય કે ભાઈ સંવેદન વત્તા અર્થઘટન. સંવેદન વત્તા અર્થઘટન બરાબર પ્રત્યક્ષીકરણ. હું તમને એક દ્રષ્ટાંત આપું. સંવેદન વત્તા અર્થઘટન બરાબર પ્રત્યક્ષીકરણ એટલે શું. મિત્રો, આપણે ચાલતા ચાલતા જયારે જતા હોઈએ અને આપણા પગમાં કંઈક વાગ્યું એટલે આપણને ત્વચા સંવેદન થાય છે, પીડાનું સંવેદન થાય છે. આપણે તરત જ શું કરી દઈએ, આપણું પગ ઓ માર કરીને અધર લઈએ. એ પગ અધર લીધા પછી આપણે શું કરીએ છીએ, એનું અર્થઘટન કરીએ છીએ. શું વાગ્યું, તાજ વાગ્યો, કાંટો વાગ્યો, ખીલી વાગ્યું. આપણે એમ કહીએ કે કાંટો વાગ્યો એ અર્થઘટન થયું, અને સંવેદન અર્થઘટન એટલે થઈ ગયું પ્રત્યક્ષીકરણ. એટલે અહીં આપણે શું લખ્યું કે જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તારવો એટલે પ્રત્યક્ષીકરણ. મિત્રો, યાદ રાખજો, સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ જટિલ પ્રક્રિયા છે. સંવેદન શું કરે છે, ભાઈ ઉદ્દીપકનો આપણને પ્રાથમિક અનુભવ કરાવે છે. જ્યારે પ્રત્યક્ષીકરણમાં શું હોય છે, એનું એ સંવેદનનું સંકલન કરીએ છીએ, ત્યારબાદ એનું અર્થઘટન કરીએ છીએ. એટલી રીતે લખ્યું છે કે સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ જટિલ પ્રક્રિયા છે. સંવેદનોનો સંબંધ ઉદ્દીપકો સાથે છે. આ સંવેદનો જ્ઞાનેન્દ્રિય દ્વારા મગજ સુધી પહોંચતા મગજ દ્વારા તેનું અર્થઘટન થાય છે. વિદ્યાર્થી મિત્રો,
प्रत्यक्षीकरण की जुदा जुदा मनोवैज्ञानिकों ने जुदी जुदी व्याख्याओं आपी है। एमा एजी गैरेट एथी गैरेटे प्रत्यक्षीकरण की व्याख्या आपका जानू छे कि प्रत्यक्षीकरण का शू तो के जैना द्वारा आपने पदार्थों ने तेमना यथोचित स्वरूप में ओळखीए छीए जैना द्वारा आपने पदार्थों ने तेमना यथोचित स्वरूप में ओळखीए छीए तेने प्रत्यक्षीकरण कहे छे। जेम के आपणे पक्षी प्राणी मांस अथवा कोई वाहन जोईए छे ओळखीए छीए कि आ रिक्षा छे आ मोर छे आ गधेड़ो छे आ कूतरो छे तो ये आपणे प्रत्यक्षीकरण करी लेवानुं जेना द्वारा आपणे पदार्थोने तेमना यथोचित स्वरूपमां ओळखीए छीए तेने प्रत्यक्षीकरण कहे छे। बहु सरळ व्याख्या छे एथी गेरंटी तमने याद रही जाए कि तरत जेना द्वारा आपणे पदार्थोने તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને શું કહેવાય પ્રત્યક્ષીકરણ કહે છે। હવે હિલગાર્ડ અને એટકિન્સન એન્ડ એટકિન્સન હિલગાર્ડ અને એટકિન્સન અને એટકિન્સન તેને પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપતા આપણે શું કહ્યું છે જુઓ કે પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની કરેલું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની કરેલું સંગઠન કરીએ છીએ અને અર્થઘટન કરીએ છીએ। તમે જરા જવાબ લાલ ચાંચ લીલા કલર અને કાળો આટલો તો શું તમે બધા જવાબ આપશો પોપટ મેં પોપટનું નામ નથી આપ્યું પણ તમે શું કર્યું આ ઉદ્દીપકોની કરેલું સંગઠન કર્યું સંગઠન કર્યા પછી અર્ધગટન કર્યું કે આવો કલર હોય ચાંદપુર લાવો હોય કાળો પાકડો એટલે પોપટ કહેવાય આ આપણું પ્રત્યક્ષીકરણ કહેવાય। તો પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તેમનું સંગઠન અને અર્થઘટન કરીએ। વિદ્યાર્થી મિત્રો એચ કેરે પછી હિલગાર્ડ એટકિન્સન એટકિન્સનની વ્યાખ્યા લીધા પછી કઈ કોલિન્સ અને ડ્રેવર જેમ્સ ડ્રેવર એની વ્યાખ્યા આપવામાં આવી છે એમને પ્રત્યક્ષની વ્યાખ્યા શું આપી છે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો ઉપર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ। આ ઉપરની વ્યાખ્યાઓના આધારે આપણે પ્રત્યક્ષીકરણના વ્યાખ્યાનું વિશ્લેષણ કરતા જોઈએ તો પહેલી વાત એટલે કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે સંવેદનોનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે। પ્રત્યક્ષીકરણ જટિલ માનસિક પ્રક્રિયા છે આ ખાસ યાદ રાખજો પ્રત્યક્ષીકરણ એ જટિલ માનસિક પ્રક્રિયા છે। પ્રત્યક્ષીકરણ વડે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો કહેવું આંખ કાન નાક જીભ અને ત્વચા આ જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે જે પરિચય વિશિષ્ટ છાપ ઉઠાવે છે। તો હવે આપણે અહીંયા પ્રત્યક્ષીકરણનો અર્થ સમજ્યા એની વ્યાખ્યાઓ જોઈએ હવે આપણે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજવા જઈ રહ્યા છીએ। પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા ને આપણે જોઈએ જો મિત્રો જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકનો અનુભવ થાય તે સંવેદન છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકનો અનુભવ થાય એને સંવેદન કહેવાય અને એ સંવેદનનું આપણે અર્થઘટન કરીએ એ પ્રત્યક્ષીકરણ છે। આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિગતે સમજીએ તો વ્યક્તિનું ધ્યાન પદાર્થ વસ્તુ કે વ્યક્તિ પર જાય એ તરત તે જ્ઞાનેન્દ્રિય એ સંદેશો કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચાડે છે આપણા કરોડરજ્જુમાં થઈ એ સંદેશો ક્યાં પહોંચે છે આપણા મગજ સુધી પહોંચે છે। આ ના કા જેવી જ્ઞાનેન્દ્રિયોની થતી સંવેદનાની ઉત્તેજના મગજમાં પહોંચે છે મગજને તેના કેન્દ્રો
આ સંવેદન પર પ્રક્રિયા કરે છે અને ઉદ્દીપકની સમજ કેળવાય છે. તો પ્રત્યક્ષ પ્રક્રિયામાં આપણે શું જોઈએ? સૌ પહેલા વ્યક્તિનું ધ્યાન જણાવ પર લે છે. ભાઈ કોઈ પદાર્થ વસ્તુ કે વ્યક્તિ ઉપર જાય કે તરત જ જે તે જ્ઞાન કે અવાજ હોય તો કાન, દ્રશ્ય હોય તો આ, ગંધ સુગંધ હોય તો ના, એટલે શબ્દ આપણે આપે કે વ્યક્તિનું ધ્યાન પદાર્થ વસ્તુ કે વ્યક્તિ પર જાય છે કે તરત જ જે તે જ્ઞાનેન્દ્રિય એ સંદેશો તરત ઉપર મુદત સુધી પહોંચાડે છે. આ ના કાન જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનાની ઉત્તેજના મગજમાં પહોંચે છે અને મગજ અને તેના કેન્દ્રો આ સંવેદનો પર પ્રક્રિયા કરે છે અને ઉદ્દીપકોની સમજ કહેવાય છે. સંવેદન અને પ્રત્યક્ષ પર અલગ અલગ વ્યાપાર કહેવાય, પણ શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને સંલગ્ન વ્યાપાર છે. બેનો, વિદ્યાર્થી મિત્રો, સંવેદન અને પ્રત્યક્ષીકરણ એ બંને વસ્તુ અલગ નથી. આમ એને બોલવામાં અલગ કે બોલી શકે છે, પણ ખરેખર તો શું છે ભાઈ, એક સંલગ્ન વ્યાપાર છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ ભલે અલગ અલગ બંને વ્યાપાર કહેવાય, પણ શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને સંલગ્ન વ્યાપાર છે. આમ પ્રત્યક્ષની પ્રક્રિયામાં સંવેદન મગજમાં થતી પ્રક્રિયા અને તેના અર્ધઘટનથી ઉત્પન્ન સમજનો સમાવેશ થાય છે અને તે એક સરળ પ્રક્રિયા સ્વરૂપે આપણે અનુભવી શકીએ છીએ. તો આ આપણી અહીંયા પ્રત્યક્ષની પ્રક્રિયા બધી. હવે મોસ્ટ આઈમી વેરી મોસ્ટ તમારે લખી નાખવાનું કે આ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમ. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમ, પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું મહત્વ છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો પદાર્થનો એક એકમ કે સમૂહના રૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ તેને પ્રત્યક્ષીકૃત સંગઠન કહેવાય છે. આપણે કોઈ પણ પદાર્થને એક એકમ કે સમૂહ એટલે કે સંગઠનના રૂપમાં અનુભવ કરીએ છીએ અને એનું અર્થઘટન કરીએ છીએ એને પ્રત્યક્ષીકૃત સંગઠન કહેવાય. આપણે વિવિધ પ્રાથમિક સંવેદનોની એક તરા, એક જૂથ, એક એકમ તરીકે અનુભવ થાય છે. મહદઅંશે દરેક વ્યક્તિ વસ્તુ પદાર્થ પ્રત્યક્ષીકરણ એક એકમ તરીકે થાય છે અને વિવિધ વિભાગમાં થતું નથી. દાખલા તરીકે તમને એક દ્રષ્ટાંત આપું. દાખલા તરીકે હું જ્યારે કેરી કહું તો આપણે કેરીની વાતના વધારે આપણા અંદર ભાઈ કેરી માટે એના જુદા જુદા સંવેદનનું અર્ધઘટન સંગઠન થાય છે. એનો રંગ, એનો આકાર, એની સુગંધ, આ બધી જ વસ્તુને આપણા મગજ શું થાય છે કે મગજમાં બધી જ વસ્તુનું સંગઠન થાય છે અને આપણે એક કેરી તરીકે, ફળ તરીકે ઓળખીએ છીએ. આપણે એના જુદા જુદા કેરી તરીકે એની છાલ અથવા તો એનો રંગ અથવા તો એનો સ્વાદ એમ અલગ અલગ રીતે ઓળખતા નથી, પણ કેરી તો આપણે આખું સંગઠન સ્વરૂપે કેરી ફળ તરીકે આપણે જયારે વાત આવે તો તરત આપણે રંગ, આકાર, સુગંધ, સ્વાદ એક સાથે આપણા મગજમાં એની એક છબી ઉત્પન્ન થાય છે. એ પ્રત્યક્ષમાં સંગઠનના નિયમની વાત કહેવાય. એટલે કહેવું ધ્યાન કીધું હતું બરાબર કે આપણે વિવિધ પ્રાથમિક સંવેદનો એક તરા, એક જૂથ, એક એકમ તરીકે અનુભવ થાય છે. મહદઅંશે દરેક વ્યક્તિને વસ્તુની પદાર્થનું પ્રત્યક્ષકરણ એકમ તરીકે થાય છે, વિવિધ વિભાગમાં થતું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો પ્રત્યક્ષીકરણમાં આવું જે સામૂહિકરણ છે એ સામૂહિકરણના કેટલાક પરિબળો જવાબદાર છે અને એ પરિબળોને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમોથી ઓળખવામાં આવે છે. આપણે સૌથી મહત્વની બાબત આ યાદ રાખવી છે કે આ પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો કોને આપ્યા છે? તો જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો ઓહલર, ઓફકા અને વર્તિમર, આ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો જેમ કે શું કહે ભાઈ, આ પ્રત્યક્ષ ક્રમમાં સંગઠનના નિયમો આપ્યા છે. એ લોકો એવું માને છે કે માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. આ મનોવૈજ્ઞાનિકો માને છે કે માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. આ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો નીચે મુજબ આપ્યા છે. એના નિયમો આપણે એની આકૃતિ દ્વારા અને એની માહિતી સાથે સમજીશું. હવે
पहलू नियम छे समान, पहलू नियम शू समान जो प्रत्यक्ष सामान હું તમને આ સંદર્ભ તમને આકૃતિની સમજ વિદ્યાર્થી મિત્રો તમને આ આકૃતિમાં તમે શું જુઓ છો એક ચોકડી જુઓ છો શૂન્ય જુઓ છો ચોકડી જુઓ છો શૂન્ય જુઓ છો તમે એવું નહીં જોતા તમે શું જોતા છો ભાઈ એક ચોકડીની લાઈન એક શૂન્યની લાઈન એક ચોકડીની લાઈન અને વળી પાછી એક શૂન્ય કેમ કારણ કે સમાન ઉદ્દીપકોનો સમાન પદાર્થો એક જૂથ થઈને એક સંગઠિત બનીને આકૃતિની રચના કરે છે આને સમાનતા કહેવાય છે કારણ કે બે ચોકડીએ સમાન છે અને 0 0 એ સમાન છે એટલે માટે સંગઠિત થઈને આપણે એક આકૃતિના સ્વરૂપે જોઈએ છીએ આને સમાનતાનો નિયમ કહે છે ધ્યાન દેજો ભૌતિક તે સમાન હોય તેવા અલગ અલગ પરસ્પર સંગઠિત ચોક્કસ જૂથ બને તેવા ઉદ્દીપકો भौतिक पे समान होते हुए उद्दीपकों परस्पर संगठित के लिए चौकस जूझ बनावे उद्दीपकों ने असमानता आनिश्चित जूझ करी शक्ति नहीं मैं तो मैं पता है वो आ उद्दीपक ने असमानता चल जे कोई चौकस जूझ करी शक्ति नहीं पर उद्दीपकों ने समानता ये संगठित के लिए चौकस जूझ बनावे तो ध्यान दीजिए उद्दीपकों वच्चे की समानता एक बदनी हुआ आकार તીવ્રતા કે ગુણની લગતી હોઈ શકે છે દાખલા તરીકે તમે આપણે ટીવી ની અંદર મેં જોયું કે રાષ્ટ્રીય તહેવારના દિવસે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ સ્કૂલમાં જ્યારે આવો કોઈ પ્રોગ્રામ થતો હોય ત્યારે વિદ્યાર્થીઓ કેસરી રંગના સફેદ અને લીલા રંગના ડ્રેસ પહેરીને વચ્ચે અશોક ચક્ર જેવા વાદળી સ્વરે બાળકોની ઘોષણ કરી આકાશ સંગઠન બને તિરંગાના ચિત્રનો આકાર ધરો પડે હવે ઉપરથી પ્લેનમાંથી આકાર દીકરી તસવીર લઈએ તો તમને એ વિદ્યાર્થીઓ જે લાઈન જોઈતા ગોઠવ્યા હોય ત્યાંથી ફોટો પડો તો તમને તિરંગો આપણો ધ્વજ હોય એવો લહેરાતો દેખાશે તો એના શું કહેવાય ભાઈ આકાર સંગઠન બને તો લખી લે ભાઈ આકાર સંગઠન બને તિરંગાના ચિત્રનો આકાર ધરો કરે છે બાજુની આકૃતિ તમે આપણને તમને સમજાવી કે લખ્યું છે કે ભાઈ જુઓ કે ચોકડી અને શૂન્યના ચિહ્નવાળી હોર સમાનતાને કારણે સંગઠિત થઈને આવી અવરોધને બદલે ઉભી અવરોધમાં આકૃતિ ઉભી આપે હવે બીજો નિયમ છે સમાનતા પછી સમીપતા પ્રત્યક્ષ ક્રિયા સંગઠનનો આ બીજો નિયમ શું છે ભાઈ સમાનતા પછી સમીપતા સ્થળ મુષ્ટાંતિ સમીપતા બે ગુણમાં પરીક્ષામાં પૂછાય છે કે પ્રત્યક્ષ સંગઠનમાં સમીપતાના નિયમની સમજૂતી આપો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપજાવે છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ બધી ખબર પડી જાય તમને આ જે લીટીઓ એ તમને બતાવવા આવી છે તમે એને અલગ અલગ પાંચ બિંદુ લા 1 2 3 4 5 6 7 અલગ અલગ બિંદુ લા પણ તમે બંનેના જૂથમાં ચાર બિંદુ તમે એનો જૂથ જુઓ છો પહેલી બે આ બે આ બે આ બે યુ કેમ કરી છે કારણ કે ભાઈ એ ભૌતિક રીતે સમીપ છે આ બંને રેખાઓ ભૌતિક રીતે સમીપ છે અને માટે આપણને બંનેની લીટીઓ દેખાય છે આઠ અલગ અલગ લીટીઓ દેખાતી નથી એટલે કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉતારે છે જ્યારે એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટન કરીએ છીએ आकृति આ ભાગાકારની નિશાની આપણે દેખાય છે જ્યારે અહીંયા આપણે ટકાની નિશાની દેખાય છે
આપણને મીન્યુ લીધી એ બધે અલગ અલગ ઉપયોગો આ જતા આપણે એને ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. એટલે લખી લે ભાઈ કે મીંડા અને પરસ્પર નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ પરસ્પરમાં સમાઈ જાય છે અને સુંદર આકૃતિ તરીકે ઉછી આવે છે. માત્ર મીંડા અને સિગ્રીટી અલગ અલગ આકારના હોવા છતાં એક સાથે બંને અમુક ચોક્કસ થાય ત્યારે બંને આકારો ભાગાકાર અને ટકાની સંજ્ઞા તરીકે અનુભવાય. હવે છેલ્લો પ્રત્યક્ષના સંકેતનો નિયમ છે આપણો પૂરકતા. પૂરકતા તમે અહીં જુઓ આ આકૃતિમાં જુઓ તમને શું દેખાશે તો તમને અહીંયા ત્રણ અર્ધ વર્તુળાકાર પાના એકદમ કાળા પાના અર્ધ વર્તુળાકાર દેખાય પણ તમને એની વચ્ચે જે સફેદ ભાગ છે એમાં ત્રિકોણ દોરેલું નથી પણ છતાં તમે એમાં તમને સફેદ ત્રિકોણ દેખાય છે. કેમ? કારણ કે આપણા મહેન્દ્રનગર સાહેબ એવું એક ગોઠવાયું છે કે ખુરતી બાબતોને આપણે પૂરી દઈએ છીએ અને સંપૂર્ણ આકૃતિ તરીકે જોઈએ છીએ. ધ્યાન રાખો કેટલાક ઉદ્દીપકો વચ્ચે પરસ્પર અર્થ પૂર્ણતા કે ખાલી હોવા છતાં આકૃતિને પૂર્ણ બંધાયેલી કે અર્થપૂર્ણ સ્વરૂપમાં જોવાનું આપણું માનસિક વલણ આપણને ચોક્કસ આકારનું અર્થઘટન કરાવે છે. એટલે આપણા મગજનું એક એવું વલણ છે કે જે ખુરતા બાબતોને અધૂરી જગ્યાઓને ભૂલીને એક સંપૂર્ણ આકૃતિ તરીકે જે આપણે જોઈએ છીએ એને પૂરકતા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે ગાંધીજીનું ચિહ્ન જોયું છે કેટલી વાર ખાલી એકલો દોર્યો આટલો દોર્યો છે અને કેટલી વાર આપણને અંદર પેલી બે મીંડા હશે અને આમ લીટી હશે અને આટલો દોર્યો તો આપણને ગાંધીજીને એની લાકડી દેખાશે એ તો લીટીઓ જ હોય છે પણ આપણને એમાંથી એવો આકાર સ્પષ્ટ દેખાશે કે આ મહાત્મા ગાંધીજીનું ચિત્ર છે. એવું જઈએ તમને કહે છે કે જો ભાઈ સફેદ આકારનો ત્રિકોણ દોરેલો ન હોવા છતાં ત્રણ વર્તુળના કપાયેલા ભાગની ભૂલોને કારણે તેને પૂર્ણ ત્રિકોણ તરીકે પ્રત્યક્ષ કરીએ છીએ. આ સંગઠિત અર્થઘટનમાં આપણું મગજ ખૂટતી માહિતી ઉમેરી પૂરું સફેદ ત્રિકોણ પૂર્ણ કરી પ્રત્યક્ષ કરાવે છે તેને પ્રત્યક્ષમાં પૂરકતા માનસિક વલણ સ્પષ્ટ કરે છે. તો મિત્રો અહીંયા આપણું આજે મહત્વના જે પ્રકરણ આ પહેલાના મહત્વના જે પ્રશ્ન હતા એ બધા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બીજા પ્રકરણની શરૂઆત કરીશું આવતીકાલથી શીખવાની ક્રિયા અને એમાં પણ મહત્વના પ્રશ્નોની ચર્ચા